જય શ્રી કૃષ્ણ મિત્રો. તો રેડોક્સ પ્રક્રિયાઓમાં લાસ્ટ લેક્ચર આપણે આજે લઈએ કે જેથી કરીને સ્વાધ્યાય અને વધારાના મુદ્દાઓ જે બાકી છે એ આપણે પૂરા કરીએ, બરાબર. રેડોક્સ પ્રક્રિયાઓમાં સ્વાધ્યાય ક્વેશ્ચન નંબર 8.29, નીચે પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ આપવામાં આવ્યા છે. તમને જે વિદ્યુતધ્રુવ માટેના પ્રમાણિત પોટેન્શિયલ આપ્યા, કે પ્લસ ઓબ્લિક કે માઇનસ 2.93 વોલ્ટ, એજી પ્લસ ઓબ્લિક એજી 0.80 વોલ્ટ, એસજી 2 પ્લસ ઓબ્લિક એસજી 0.79 વોલ્ટ, એમજી 2 પ્લસ ઓબ્લિક એમજી માઇનસ 2.37 વોલ્ટ, સીઆર 3 પ્લસ ઓબ્લિક સીઆર માઇનસ 0.74 વોલ્ટ. આ ધાતુઓને તેમની રિડક્શન કરવાની ક્ષમતાના ચડતા ક્રમમાં ગોઠવો. એટલે કે રિડક્શન કરવાની પ્રબળતા હોય, રિડક્શન કરવાની ક્ષમતા એટલે રિડક્શન કરતા, રિડક્શન કરવાની ક્ષમતા એટલે રિડક્શન કરતા થયું ને, કારણ કે રિડક્શન કરવું એટલે રિડક્શન કરતા થયો. રિડક્શન કરવાની ક્ષમતા એટલે બીજાનું રિડક્શન કરવું, બીજાનું રિડક્શન કરે એટલે રિડક્શન કરતા થાય, બરાબર. તો રિડક્શન કરતાની પ્રબળતાના ચડતા ક્રમમાં ગોઠવો. ઓલ્ટરનેટિવ એમ કીધું કે રિડક્શન કરવાની, રિડક્શન કરતાની પ્રબળતાના ચડતા ક્રમમાં ગોઠવો. બસ બીજું કાંઈ નહીં, બધા જ રિડક્શન પોટેન્શિયલ છે. પ્લસમાંથી ઝીરો એટલે ઘટ્યું, પ્લસમાંથી ઝીરો ઘટ્યું, પ્લસમાંથી ઝીરો ઘટ્યું, પ્લસમાંથી ઝીરો પ્લસમાંથી ઝીરો એટલે બધા જ રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય આપ્યા, પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ આપ્યા. એ તો ફાઇનલ ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય નથી, કયું આપ્યું? રિડક્શન પોટેન્શિયલ. હવે તમે જાણો છો કે ધારો કે આપણી આગળ એક એક્સ ધાતુ હોય અને વાય પ્લસ ધાતુ આયન હોય, આ ધાતુ હોય આપણી આગળ, આ ધાતુ આયન હોય, આને વાયમાં રૂપાંતરિત કરવું એટલે કે ધાતુમાં રૂપાંતરિત કરવું હોય તો આનો આયન બને એટલે કે ધાતુ આયન બને, આને રિડક્શન કર્યું કહેવાય. પ્લસમાંથી ઝીરો એટલે રિડક્શન. રિડક્શન ક્યારે કરી શકે એક્સ? તો કે એક્સની સાપેક્ષમાં વાયની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ વધારે હોય ત્યારે, કારણ કે આની આગળ આ ગુમાવે ને આ મેળવે, એ મેળવે તો એનું રિડક્શન થાય. તેનો મતલબ એવો થયો ને કે એક્સ કરતા વાયની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે હોય તો જ એક્સ દ્વારા વાય પ્લસનું રિડક્શન થાય, સમજણ. બીજી ભાષામાં કહીએ તો આમ પણ કહી શકું કે એક્સની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વાય કરતા ઓછી હોય, બે એક જ થયું ને, કારણ કે આની ઓછી છે ને આની વધારે છે એટલે આ મેળવે છે. તો આની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઓછી છે. ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ, ઇલેક્ટ્રોન મેળવવાની તાકાત, ઇલેક્ટ્રોન મેળવવાની ક્ષમતા, એને તમે શું કહેશો? તો કે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ, તાકાત કે ક્ષમતાને કહેવાય રિડક્શન પોટેન્શિયલ. મતલબ કે જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો, જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો એની રિડક્શન કરતાની પ્રબળતા વધારે. આ મગજમાં યાદ રાખવાનું, જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો એની રિડક્શન કરતાની પ્રબળતા વધારે, ક્લિયર. તો આ બેમાંથી કોનો રિડક્શન પોટેન્શિયલ ઓછો થાય? એક્સનો. હું બેને રિડક્શન પોટેન્શિયલ લખું તો એક્સનો ઓછો થાય ને વાયનો વધારે થાય. આ ઇલેક્ટ્રોન મેળવી લઈએ એટલે એનું રિડક્શન થઈ જાય. એનું રિડક્શન કરનાર કોણ? તો કે એક્સ. તો આ રિડક્શન કરતા થયો. તો ઓછામાં ઓછો રિડક્શન પોટેન્શિયલ હોય પ્રબળ રિડક્શન કરતા હોય, ઓછામાં ઓછો રિડક્શન પોટેન્શિયલ માઇનસ 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 વાળા આપણે આગળ 3 છે, માઇનસમાં 0.74, 2.37 અને 2.93 મિનિમમમાં મિનિમમ, લોવેસ્ટમાં લોવેસ્ટ કયો થાય? તો કે માઇનસ 2.3, માઇનસમાં ઊંધું હોય, મોટું મૂલ્ય નાનું હોય. પછી કોણ? તો કે માઇનસ 2 એટલે મેગ્નેશિયમ. પછી કોણ? તો કે ક્રોમિયમ. પછી કોણ? તો કે આ બે પ્લસ વાળા, એમાં નાનું આ એટલે એસજી અને પછી એજી. આ રિડક્શન કરતાની પ્રબળતા થઈ. પોટેશિયમ દ્વારા આ દરેક ધાતુ આયનનું ધાતુમાં રિડક્શન થઈ શકે. પોટેશિયમનું કે પ્લસમાંથી કેમાં પરિવર્તન આ એક પણ ન કરી શકે. કે પ્લસ હોય એમાંથી કેમાં પરિવર્તન આ એકય ન કરી શકે. જ્યારે કે એ બધા જ આયનોને, એજી પ્લસ હોય તો એને એજીમાં રૂપાંતરિત કરી દઈએ, એસજી 2 પ્લસ હોય તો એને એસજીમાં રૂપાંતરિત કરી દઈએ, સીઆર 3 પ્લસ હોય તો એને સીઆરમાં રૂપાંતરિત કરી દઈએ, એમજી પ્લસ 2 હોય તો એને એમજીમાં રૂપાંતરિત કરી દઈએ. આખો કોન્સેપ્ટ મગજમાં ફિટ થવો જોઈએ મિત્રો, અને ગોખતા નહીં, ક્લિયર. આગળ વિચારીએ. જો મિત્રો, હવે આપણે આગળ વિચારીએ 30મો ક્વેશ્ચન, લાસ્ટ ક્વેશ્ચન. આમ એક હજી 12મો આપણે છોડેલો કદાચ જોઈ લેશું.
ZN solid plus 2Ag plus aqueous gives ZN2 plus aqueous plus 2Ag solid. પ્રક્રિયા થતી હોય તેવો ગેલ્વેનિક કોષ દોરો, એવો એક કોષ દોરવાનો, આવી પ્રક્રિયા થતી હોય અને જણાવો ત્રણ પ્રશ્નના જવાબ. કયો વિદ્યુતધ્રુવ ઋણવિજભારિત છે, કોષમાં વિદ્યુતપ્રવાહના વાહક કોણ છે અને દરેક વિદ્યુતધ્રુવ પર થતી પ્રક્રિયાઓ કઈ છે, સમજી. બરાબર, જો પહેલી વાત તો આ કે આ પ્રક્રિયાઓ ઉપરથી આપણે કોષ દોરવાનો. જો મિત્રો, આના ઉપરથી એક વસ્તુ ફાઇનલ થઈ, ZN સોલિડ પ્લસ 2Ag પ્લસ એક્વિયસ ZN2 પ્લસ પ્લસ 2Ag સોલિડ. આના ઉપરથી એક વાત ફાઇનલ થઈ કે ઝિંકનું ઓક્સિડેશન થાય છે. જો ઝિંકનું શું થાય? ઓક્સિડેશન, યસ ઓર નો? અને સિલ્વરનું શું થાય મિત્રો? તો કે રિડક્શન. આનું ઓક્સિડેશન થાય છે એ ખબર પડી ગઈ, આનું રિડક્શન થાય છે એ ખબર પડી ગઈ. હવે તો કે આપણે કોષ દોરવું હોય તો આપણને ખબર છે કે એમાં બે પાત્ર હોય, બે અર્ધકોષ હોય. એક કોષ હોય એમાં બે અર્ધકોષ હોય. જેમ કે આખે આખું દોરું તો આ કોષ થાય, એમાં આપણે સોલ્ટ બ્રિજ ડુબાડી દઈએ. આ સોલ્ટ બ્રિજ છે, સોલ્ટ બ્રિજ એટલે ક્ષાર સેતુ. આમાં એક દ્રાવણ ભરેલું હશે, આમાં એક દ્રાવણ ભરેલું હશે, અહીંયા એક વિદ્યુત ધ્રુવ હશે જેને ઇલેક્ટ્રોડ કહેવાય ઇંગ્લિશમાં, અહીંયા એક વિદ્યુત ધ્રુવ હશે, આ બેને તારથી જોડેલા હશે. હવે આ બાજુ શું આપણે કાલે યાદ રાખ્યું હતું? લોન. લેફ્ટ સાઈડ ઓક્સિડેશન, એનોડ નેગેટિવ, એટલે આ નેગેટિવ વીજ ભારિત હશે અને પોઝિટિવ વીજ ભારિત હશે. બરાબર, હવે અહીંયા શું થતું હશે? ઓક્સિડેશન. ઓક્સિડેશન થાય એવું કયું દ્રાવણ હતું કે ZN? તો આમાં ZN2 પ્લસ આયનો હશે, અહીંયા Ag પ્લસ હશે. બરાબર, આ કોનો ધ્રુવ હશે? ઝિંકનો. આ કોનો હશે? સિલ્વરનો. યસ ઓર નો? આ જે છે અને એનોડ કહેવાય, આ જે છે ને કેથોડ કહેવાય. એનોડ ઝિંકનો બનેલો છે, કેથોડ સિલ્વરનો બનેલો છે. આમાં ZN2 પ્લસ આયનો છે, આમાં Ag પ્લસ આયનો છે. બરાબર, આની નિશાની માઇનસ છે, આની નિશાની પ્લસ છે, કારણ કે અહીંયાથી ઇલેક્ટ્રોન મુક્ત થઈને આમ તાર મારફતે આવતા હશે. અહીંયા ઝિંકની પટ્ટી ખવાતી જાય અને સિલ્વરની પટ્ટીનું દળ વધતું જાય. હવે નિરૂપણ તો થઈ ગયું, કોષ આપણે દોરી લીધો. હવે શું કરશું? તો કે પ્રશ્નના જવાબ આપીએ. કયો વિદ્યુત ધ્રુવ ઋણ વિજભારિત છે? ઝિંકનો વિદ્યુત ધ્રુવ ઋણ વિજભારિત છે. કેમ? તો કે એનોડ છે, અહીંયાથી ઇલેક્ટ્રોન રિલીઝ થાય છે. પહેલા પ્રશ્નનો જવાબ મળી ગયો. બીજો પ્રશ્ન, કોષમાં વિદ્યુત પ્રવાહના વાહક કોણ છે? આ જે કોષ છે એમાં વિદ્યુત પ્રવાહના વાહક કોણ છે? કોષની અંદર વિદ્યુત પ્રવાહના વાહક કોણ હોય મિત્રો? તો કે કોષની અંદર વિદ્યુત પ્રવાહના વાહક માટે આપણે આવું લખી શકીએ કે ઝિંકના સળિયામાંથી, ઝિંકના સળિયાથી ઇલેક્ટ્રોન એજી સુધી જાય છે, એજી તરફ જાય છે, માટે બાહ્ય પરિપથમાં ઝિંક અને એજીના વિદ્યુત ધ્રુવ તથા વાહકતા એ વિદ્યુત પ્રવાહના વાહક છે. આ સમજાણું? ઇલેક્ટ્રોનનો પ્રવાહ આ બાજુ હશે, વિદ્યુત પ્રવાહ એનાથી વિરુદ્ધ દિશામાં હોય. વિદ્યુત પ્રવાહ ઇલેક્ટ્રોનના પ્રવાહથી વિરુદ્ધ હોય. ઇલેક્ટ્રોન એનોડથી કેથોડ જતા હશે, વિદ્યુત પ્રવાહ કેથોડથી એનોડ હશે. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન, દરેક વિદ્યુત ધ્રુવ પર થતી પ્રક્રિયાઓ કઈ હશે? એનોડ વિદ્યુત ધ્રુવ ઉપર ઓક્સિડેશન થાય, કેથોડ ધ્રુવ ઉપર રિડક્શન થાય. ઓક્સિડેશન કયું છે? તો કે આ એનોડ ઉપર ZN માંથી ZN પ્લસ 2 બનતું હશે અને અહીંયા Ag પ્લસ માંથી Ag બનતું હશે. અહીંયા એક્વિયસ સોલિડમાંથી એક્વિયસ અને અહીંયા એક્વિયસમાંથી સોલિડ, કન્ફર્મ. એટલે કોઈ એવી રીતના તમને આપે ને એમ કે કોષ દોરો, ખબર પડી જવી જોઈએ એનોડ કેથોડ કોણ. બરાબર, અને કદાચ તમને એવું પૂછે કે કોષનું સાંકેતિક નિરૂપણ કરો. આપણને નથી પૂછ્યું, હું તમને કરાવી દઉં. તો આમ થાય, એમાં પહેલાં લખવાનું હોય એનોડ, પછી બે ઉભા લીટા અને પછી કેથોડ. આ બે ઉભા લીટા કોના માટે હોય મિત્રો? તો કે બે ઉભા લીટા ક્ષાર ક્ષેતુ માટે હોય. પેલા એનોડ લખવાનો લેફ્ટ સાઈડ, પછી કેથોડ. એનોડ કેમ? તો કે એનોડ કોનો છે? ઝિંક. તો આમ લખવાનો ZN ઓબ્લિક ZN પ્લસ 2 કે જે નેગેટિવલી ચાર્જ છે, પછી બે ઉભા લીટા ક્ષાયક્ષેતુ માટે, પછી શું લખવાનું? Ag પ્લસ ઓબ્લિક Ag
એજી પ્લસ ઓબ્લિક એજી, કે જે કયો વીજભારિત છે, ધન વીજભારિત, બરાબર. પછી સોલિડ ને એક્વિયસ ને એવું લખેલું હોય, એક્વિયસ ને સોલિડ, અહીંયા ટુ લખવાની જરૂર નથી. આ કોષનું સાંકેતિક નિરૂપણ કર્યું કહેવાય. આનો મતલબ એ આ કોષ જ થાય, આ કોષ જ થાય. સમજાણું? પહેલા એનોડ લખવાનો નેગેટિવની સંજ્ઞા સાથે, પછી કેથોડ લખવાનો પોઝિટિવની સંજ્ઞા સાથે, પહેલા એનોડ ઉપર રહેલું રેડોક્સ યુગ્મ લખવાનું, પછી કેથોડ ઉપર રહેલું રેડોક્સ યુગ્મ. એનોડ હોય તો ઓક્સિડેશન દ્વારા બતાવવાનું, કેથોડ હોય તો રિડક્શન દ્વારા. બેની વચ્ચે એ ઉભા લીટા કરવાના, જે કોના માટે હે મિત્રો, ક્ષાર ક્ષેતુ, કે જે બે દ્રાવણોને કનેક્ટ કરે છે, વિદ્યુત ભારને તટસ્થ રાખે છે, બે બીકરના બે પાત્રના, બરાબર. અને કદાચ એક 12મો ક્વેશ્ચન લેફ્ટ હે, નથી કર્યું આપણે, અત્યારે જોઈ લઈએ, પછી આપણે થોડીક અગત્યની થિયરી જોઈ લઈએ, ચેપ્ટર પૂરું કરીએ. એક ક્વેશ્ચન બાકી રાખ્યો તો આપણે વચ્ચે 8.12 નીચેના અવલોકનને કેવી રીતે સમજાવશું. મિત્રો આ આમ જોવા જઈએ તો પ્રશ્ન તમારી માટે ઇન્ફોર્મેશન જેવો જ છે, કારણ કે વધારે ડીપમાં આપણે બધું 12th ભણશું, પણ અત્યારે આવ્યો છે તો આપણે જોઈ લઈએ. પહેલું અવલોકન છે, આલ્કલાઇન પોટેશિયમ પરમેંગેનેટ અને એસિડિક પોટેશિયમ પરમેંગેનેટ બંને ઓક્સિડેશન કરતા છે. એટલે કે એસિડિક માધ્યમ હોય, આલ્કલાઇન એટલે બેઝિક, આલ્કલાઇન એટલે બેઝિક, બેઝિક પોટેશિયમ પરમેંગેનેટ હોય એટલે કે Ke-4, પોટેશિયમ પરમેંગેનેટ એટલે કોણ, Ke-4. એ એસિડિક હોય કે બેઝિક હોય, બંને માધ્યમમાં એ ઓક્સિડેશન કરતા છે, એ ત્રણેય માધ્યમમાં ઓક્સિડેશન કરતા છે, જો કે Ke-4. તેમ છતાં ટોલ્યુઇનમાંથી બેન્ઝોઇક એસિડ બનાવવા માટે આપણે શા માટે આલ્કોહોલી એ પોટેશિયમ પરમેંગેનેટ ઓક્સિડેશન કરતા તરીકે ઉપયોગ કરીએ છીએ? આ પ્રક્રિયા માટેનું સંતુલિત સમીકરણ રેડોક્સ સમીકરણ સ્વરૂપે લખો, છતાંય આપણે કેમ આલ્કોહોલી જ વાપરીએ Ke-4? આલ્કોહોલી Ke-4 એટલે તટસ્થ Ke-4, એસિડિક નથી ને બેઝિક નથી. આલ્કોહોલીય Ke-4 એટલે શું મિત્રો? તો કે કોઈ એક આલ્કોહોલમાં Ke-4 નાખીને વાપરવામાં આવે. એસિડિક Ke-4 એટલે તો કે એસિડની હાજરીમાં વાપરવામાં, બેઝિક Ke-4 અથવા તો આલ્કલાઇન Ke-4 એટલે બેઝની હાજરીમાં Ke-4 વાપરવામાં, જ્યારે આલ્કોહોલીય એટલે કોઈ આલ્કોહોલની હાજરીમાં Ke-4 વાપરવામાં આવે, તટસ્થ માધ્યમ હોય. તો એસિડિક અને બેઝિક યુઝ ન કરતા શા માટે આપણે Ke-4ને તટસ્થ માધ્યમમાં જ યુઝ કરીએ, આલ્કોહોલની સાથે યુઝ કરીએ? ટોલ્યુઇનમાંથી બેન્ઝોઇક એસિડ બનાવવા માટે, ટોલ્યુઇન અને બેન્ઝોઇક એસિડ બે કાર્બનિક પદાર્થો હોય, એની સમજૂતી આ મુજબ છે. ટોલ્યુઇનના ઓક્સિડેશનથી બેન્ઝોઇક એસિડ ત્રણેય માધ્યમમાં બને, જેની નીચે મુજબ પ્રક્રિયાઓ છે. પ્રક્રિયા અત્યારે તમારે ગોખી નાખવાની, યાદ રાખવાની. એસિડિક માધ્યમમાં ટોલ્યુઇન એટલે બેન્ઝિનની રિંગ ઉપર CH3, બેન્ઝિનની રિંગ ઉપર CH3 ને ટોલ્યુઇન કહેવાય. એની સંતુલિત પ્રક્રિયા આપી, 5 ટોલ્યુઇન પ્લસ 6 Me-4-1 પ્લસ 18 H+ ગિવ્સ 5 બેન્ઝોઇક એસિડ, બેન્ઝિનની રિંગ ઉપર C ડબલ H પ્લસ 6 Mn+2 એન્ડ 14 H2. અત્યારે તમારે યાદ રાખવાનું, આ ટોલ્યુઇન છે, બેન્ઝોઇક એસિડ છે, બંને કાર્બનિક પદાર્થો, આના ઓક્સિડેશનથી આ બને. આ એસિડિક માધ્યમમાં આવી પ્રક્રિયા હોય તે યાદ રાખવાની, સંતુલિત જ છે. બેઝિક અને તટસ્થ માધ્યમમાં આવી રીતના બને, ટોલ્યુઇન પ્લસ 2 Me-4-1 ગિવ્સ બેન્ઝોઇક એસિડ પ્લસ 2 Me-2 પ્લસ H2O પ્લસ OH-. અહીંયા ઓ માઇનસ આપ્યું, અહીં આયન સ્વરૂપે આપ્યું છે. C-OH હોય એમાંથી H નીકળી ગયું, આયનિક ફોર્મમાં આપ્યું, બાકી બેન્ઝોઇક એસિડ જ છે, બરાબર. એટલે આવી રીતના આપ્યું હોય તો એનો કોઈ મૂંઝાવાનો જરૂર નથી, આયન સ્વરૂપે બેન્ઝોઇક એસિડ આપ્યું છે. હવે આપણે એ સમજાવીએ કે શા માટે એસિડ અને બેઝિક, એસિડ અને બેઝ ન વાપરીને આપણે આલ્કોહોલી માધ્યમ, તટસ્થ માધ્યમમાં આ ઓક્સિડેશન કરશું. તો એના બે કારણો છે. પહેલું કારણ તો આ કે આલ્કોહોલ જેવા કાર્બનિક દ્રાવણમાં ટોલ્યુઇન Ke-4 જેવા ધ્રુવીય પ્રક્રિયકો સાથે પ્રક્રિયા કરે છે, બરાબર. એ વિધાન સમજાવું. પહેલું કારણ આ કે આલ્કોહોલ જેવા કાર્બનિક દ્રાવકમાં ટોલ્યુઇન Ke-4 જેવા ધ્રુવીય પ્રક્રિયક સાથે ઝડપી પ્રક્રિયા કરે. મિત્રો આ ટોલ્યુઇન છે ને એ બિન ધ્રુવીય પદાર્થ છે. તમે કહો સર એટલે શું, એ ખબર નહીં પડે, એ અત્યારે નહીં પડે, અત્યારે યાદ રાખવાનું. આ બિન ધ્રુવીય છે અને આ ધ્રુવીય છે Ke-4, કારણ કે Me-4-1 એટલે Ke-4 જ હોય. ધ્રુવીય અને બિન ધ્રુવીય ને સાંકળતો એક મહત્વનો દ્રાવક છે આલ્કોહોલ. એ બેયને એકબીજામાં ડિઝોલ્વ કરી દે, નહીતર એવું મિત્રો ધ્રુવીય પદાર્થ ધ્રુવીય દ્રાવકમાં જ દ્રાવ્ય થાય, ધ્રુવીય પદાર્થમાં જ દ્રાવ્ય થાય, અને બિન ધ્રુવીય પદાર્થ બિન ધ્રુવીય પદાર્થમાં જ દ્રાવ્ય થાય. ઇંગ્લિશમાં એને કહેવાય લાઇક ડિઝોલ્વ, લાઇક જેવું હોય એમાં દ્રાવ્ય થાય. બિન ધ્રુવીય બિન ધ્રુવીયમાં થાય, ધ્રુવીય ધ્રુવીયમાં થાય. તો આ એકબીજામાં દ્રાવ્ય જ ન થાય, કારણ કે આ બિન ધ્રુવીય છે ને આ ધ્રુવીય છે. તો એ બેયને દ્રાવ્ય કરવા માટે એક કોમન સોલ્વન્ટ વપરાય, કાર્બનિક દ્રાવક જે આલ્કોહોલ છે. મિત્રો આલ્કોહોલમાં આ પણ દ્રાવ્ય થઈ જાય, આલ્કોહોલમાં આ પણ દ્રાવ્ય થાય. હવે એ બે આલ્કોહોલની અંદર રિએક્શન કરે. મહત્વનો પોઈન્ટ સમજાઈ ગયો, બિન ધ્રુવીય અને ધ્રુવીય બંનેને દ્રાવ્ય કરે આલ્કોહોલ એટલે વપરાય. બીજું કે એસિડ અને બેઝ જો ઉમેરવામાં આવે તો ઉત્પાદનનો ખર્ચો વધી જાય. જ્યારે આલ્કોહોલ જેવા માધ્યમ કે તટસ્થ માધ્યમમાં પ્રક્રિયા સ્વયં OH- ઉત્પન્ન કરી ઝડપથી પરિણમે, બેઝિક માધ્યમ કે તટસ્થ માધ્યમ હોય તો OH- સ્વયં ઉત્પન્ન થાય આ પ્રક્રિયામાં પાણીમાંથી, અને પ્રક્રિયાને આપમેળે ઉદ્દીપિત કરીને ઝડપ વધારી દે. એટલે બે કારણો છે, બરાબર, જે યાદ રાખવાના છે. આમાં બીજો કોઈ રેડોક્સનો કોન્સેપ્ટ નથી મિત્રો. હવે આપણે બીજું વિધાન સમજીએ.
બીજું અવલોકન આપ્યું ક્લોરાઇડ યુક્ત અકાર્બનિક મિશ્રણમાં સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઉમેરવામાં આવે ત્યારે તીવ્ર વાસવાળો રંગવિહીન HCl વાયુ ઉત્પન્ન થાય છે, પરંતુ જો મિશ્રણમાં બ્રોમાઇડ હોય તો બ્રોમિનની લાલ વરાળ ઉત્પન્ન થાય શા માટે? અને સમજાવો આવું પરિવર્તન શા માટે થયું એ સમજાવો. બરાબર, તો હવે આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. વાત આવી કરે છે કે ક્લોરાઇડ યુક્ત ક્ષાર હોય અને એની H2SO4 સાથે પ્રક્રિયા કરો તો HCl મળે છે, અને બ્રોમાઇડ યુક્ત હોય એની તમે H2SO4 સાથે કોઈ પણ ક્ષાર, અહીંયા પછી તમે KCl લઈ શકો, NaCl લઈ શકો, KBr લઈ શકો, NaBr લઈ શકો, એની પ્રક્રિયા કરો તો તમને કેમ Br2 મળે? અહીંયા કેમ HBr નહીં છેલ્લે તમને Br2 મળે? આવો પ્રશ્ન કર્યો. નહીંતર આવું કીધું કે નહીં, અહીં તો અહીંયા Cl2 મળવો જોઈએ એની બદલે HCl કેમ, અને અહીંયા HCl મળે તો અહીંયા HBr મળવો જોઈએ એની જગ્યાએ Br2 કેમ, આ બે કેમ? સમજીએ, રેડી? જો હું KCLની પ્રક્રિયા, ક્લોરાઇડ યુક્ત ક્ષારની પ્રક્રિયા H2SO4 સાથે કરું તો મને KHSO4 અને HCl મળે. આ પ્રબળ એસિડ છે એની સાપેક્ષમાં, આની સાપેક્ષમાં આ નિર્બળ એસિડ છે HCl. બીજું શું? તો કે આની સાપેક્ષમાં HCLની રિડક્શન કરતાની પ્રબળતા થોડી ઓછી છે, HCl નિર્બળ રિડક્શન કરતા. યાદ રાખવાનું H2SO4 પ્રબળ રિડક્શન કરતા છે આના કરતાં. બરાબર, એટલે HCl નિર્બળ રિડક્શન કરતા હોવાથી H2SO4નું SO2માં રિડક્શન થતું નથી, અને HCLના ઓક્સિડેશનથી Cl2 પણ મળતો નથી. એટલે કે જો આવું થતું હોત, HCl બહેનો એણે જો પ્રક્રિયા કરી નાખી હોત H2SO4 સાથે, આ જે બહેનો એણે આની સાથે ફરીથી પ્રક્રિયા કરી નાખી હોત, તો શું બનત? તો કે એક તો Cl2 બનત, એક SO2 બનત, અને બાકીનું H2O મળત. અહીંયા 2 આવત આઈ થિંક, અને અહીંયા 2 આવત. આવું નથી થતું, આવી પ્રક્રિયા HCl નથી કરી શકતો, HCl આને રિડ્યુસ કરી શકતો નથી, +6માંથી +4 નથી બનાવી શકતો. એટલે ક્લોરિનના ધુમાડા ન મળ્યા અને તમને HCLના જ મળ્યા, રેડી? આના મળ્યા, આમાંથી ક્લોરિન બન્યો નહીં. જ્યારે હું બ્રોમાઇડ લઉં કોઈ પણ સોલ્ટ, એની H2SO4 સાથે પ્રક્રિયા કરું તો KHSO4 અને HBr મળે. હવે HBr પ્રબળ રિડક્શન કરતા હોય H2SO4 કરતાં. બરાબર, એટલે શું કરે? તો કે H2SO4માંથી SO2માં રિડક્શન કરી નાખે. જો HBr હતું એની H2SO4 સાથે પ્રક્રિયા કરી રિડક્શન કરીને SO2માં, અને Br માઇનસનું Br2માં ઓક્સિડેશન થઈ ગયું, પાણી મળ્યું, તો એનાથી શું થયું? તો કે Br2 મળ્યું, એની લાલ બાસ મળી. અહીંયા HClની મળી, અહીંયા Br2ની મળી. અહીંયા Cl2ની ન મળી, જો Cl2 મળ્યો હોત ને તો લાલાશ પડતો પીળો વાયુ હોત. આ લાલાશ પડતો પીળો વાયુ છે, ઈ ન મળ્યો, અને સફેદ મળ્યો, એટલે HCl મળ્યું, Cl2 ન મળ્યું. આમાં HBr બન્યું હતું, પણ HBr H2SO4 સાથે પ્રક્રિયા કરી નાખીને Br2માં પરિવર્તન થઈ ગયું, અને H2SO4નું SO2માં રિડક્શન કરી નાખ્યું, એટલે લાલ વરાળ મળી. છેલ્લો એક નીટ અને જીનો કોન્સેપ્ટ લઈ અને આપણે ચેપ્ટરને પૂરું કરીએ. ખૂબ જ અગત્યનો મુદ્દો મિત્રો નીટ અને જી માટે, જેને લખીને રાખજો, બહુ કામ લાગે એવો હા. KMnO4 ત્રણેય માધ્યમમાં ઓક્સિડેશન કરતા હોય, ફાઇનલ એસિડિક માધ્યમ, બેઝિક માધ્યમ, બેઝિક એટલે કે આલ્કલાઇન પણ કહી શકાય, અને તટસ્થ માધ્યમ, ત્રણેય માધ્યમમાં ઓક્સિડેશન કરતા છે. KMnO4 ત્રણેય માધ્યમમાં ઓક્સિડેશન કરતા છે, પણ ત્રણેય માધ્યમમાં એની પ્રક્રિયાઓ અલગ અલગ છે. જો એસિડિક માધ્યમ હોય ને તો KMnO4નું પરિવર્તન હંમેશા Mn+2માં જ થાય, જ્યારે ઓક્સિડેશન કરતા છે એટલે રિડક્શન થવાનું, એટલે Mn+7માંથી Mn+2માં રિડક્શન થાય જ્યારે માધ્યમ એસિડિક હોય ત્યારે. યાદ રાખવાનું, ઓલવેઝ એસિડિક માધ્યમમાં KMnO4નું Mn+2માં પરિવર્તન થાય. તટસ્થ માધ્યમ હોય અથવા નિર્બળ બેઝિક હોય, તટસ્થ માધ્યમ હોય અથવા નિર્બળ બેઝિક હોય, ત્યારે KMnO4નું પરિવર્તન MnO2માં થાય, એટલે કે Mn+4માં થાય, કારણ કે MnO2 એટલે Mn+4 થયું. હા, જ્યારે ફક્ત આલ્કલાઇન અથવા તો બેઝિક માધ્યમ એવી ચોખ્ખોટ કરેલી હોય ત્યારે નિર્બળ આલ્કલાઇન માધ્યમ સ્વીકારવું. ખાલી એમ નહીં કહ્યું કે બેઝિક માધ્યમ તો નિર્બળ જ સમજવાનું, અને જો પ્રબળ બેઝિક માધ્યમ હોય તો KMnO4નું પરિવર્તન MnO4 2- થાય, MnO4 2-. આમાં MnO4 1- હોય, આ પર મેંગેનેટ છે, આ મેંગેનેટ છે, તો એ +6 થાય. યાદ રાખજો, એસિડિક માધ્યમ હોય તો +7માંથી +2, બેઝિક માધ્યમ હોય તો +7માંથી +4, નિર્બળ બેઝિક અથવા તટસ્થ હોય તો, અને પ્રબળ બેઝિક હોય તો +7માંથી +6. યાદ રહી ગયું, Mn+2, MnO2 અને MnO4-2. હવે આ એક યાદ રાખજો, જ્યારે ચોખવટ ન કરી હોય ત્યારે નિર્બળ બેઝિક માધ્યમ સમજવાનું. હવે એમ પૂછે ક્વેશ્ચન કે એસિડિક માધ્યમમાં KMnO4 વાપરવામાં આવે ત્યારે KMnO4નું તુલ્ય દળ શું થાય, કે બેઝિક માધ્યમમાં કે પ્રબળ બેઝિક કે તટસ્થ માધ્યમમાં KMnO4 વાપરવામાં આવે ત્યારે તેનું તુલ્ય દળ શું થાય? મિત્રો, તુલ્ય દળનું એક સૂત્ર છે. તુલ્ય દળને ઇંગ્લિશમાં ઇક્વિવેલન્ટ વેઇટ કહેવાય, અને આણ્વીય દળ, આ દળ એટલે આણ્વીય દળ, ફૂલ ફોર્મ થાય એનું આણ્વીય દળ, એનું ઇંગ્લિશ થાય મોલેક્યુલર વેઇટ. તુલ્ય દળનું એક સૂત્ર છે,
તુલ્ય દળ બરાબર આણ્વીય દળ છેદમાં એક મોલ પદાર્થ દ્વારા થતી ઇલેક્ટ્રોનની આપ લે. કેટલા ઇલેક્ટ્રોન આપે અથવા તો કેટલા ઇલેક્ટ્રોન લે એની સંખ્યા લખવાની. જે એટલે ઇલેક્ટ્રોનની આપ લે થતી હોય તેની સંખ્યા. હવે જો એક મોલ હું કે એમ એનો ફોર લો, અહીં એક જ છે, તો એક મોલ કે એમ એનો ફોરમાં એમ એન પ્લસ ટુ માંથી, સોરી એમ એન પ્લસ સેવન માંથી એમ એન પ્લસ ટુ બને છે કે નહીં? એમ એન પ્લસ સેવન માંથી એમ એન પ્લસ ટુ બને કે નહીં અલ્ટરનેટ? તો કેટલા ઇલેક્ટ્રોન એને મેળવવા હોય? પાંચ. સાત માંથી બે જાય એટલે પાંચ જ મેળવે ને, તો એનું ફોર્મ્યુલા થાય એમ બાય ફાઈવ, અથવા તો આણ્વીય દળના છેદમાં પાંચ, અથવા તો એમ ડબલ્યુ બાય ફાઈવ. એમ એટલે આણ્વીય દળ, એમ ડબલ્યુ એટલે આણ્વીય દળ, અથવા તો આણ્વીય દળના છેદમાં પાંચ. સમજાણું? એક મોલ પદાર્થ દ્વારા થતા ઇલેક્ટ્રોનની આપ લે. આમાં મેંગેનીઝ એક મોલ હોય, આ એક પદાર્થમાં એક જ મેંગેનીઝ છે, એક એક કેમેનો ફોર્મમાં એક જ મેંગેનીઝ છે, તો એક મેંગેનીઝ કેટલા ઇલેક્ટ્રોનની આપ લે કરે? તો કે પાંચ, તો એમ બાય ફાઈવ. એસિડિક માધ્યમમાં કેમેનો ફોર્મ તુલ્ય દળ એમ બાય ફાઈવ થાય, આણ્વીય દળના છેદમાં પાંચ, મોલેક્યુલર વેઇટ બાય ફાઈવ. તટસ્થ અથવા તો નિર્બળ બેઝિકમાં શું થાય? તો કે એમ એન પ્લસ સેવન હતો એમાંથી સમા ગયો એમ એન પ્લસ ફોરમાં, કેટલા ઇલેક્ટ્રોન સ્વીકાર્યા હોય? ત્રણ, તો આણ્વીય દળના છેદમાં ત્રણ, કારણ કે એક જ મોલ છે અત્યારે. સમજાણું? આણ્વીય દળના છેદમાં ત્રણ, એમ ડબલ્યુ બાય થ્રી અથવા તો એમ બાય થ્રી. અહીંયા જુઓ, એમ એન પ્લસ સેવન તો હતો જ, એમાંથી એમ એન પ્લસ સિક્સ થયો, કેટલા ઇલેક્ટ્રોન સ્વીકાર્યા હોય? એક. સોરી, યસ, કમ્પ્લીટ. તો બાય વન, આણ્વીય દળના છેદમાં એક, આણ્વીય દળના છેદમાં એક, કારણ કે એક જ ઇલેક્ટ્રોનની આપ લે છે, તો આણ્વીય દળ જેનું તુલ્ય દળ થશે. સમજાણો? તો અલગ અલગ માધ્યમમાં, એસિડિક માધ્યમમાં કેમેનો ફોર માટે તુલ્ય દળ એમ બાય ફાઈવ થાય, નિર્બળ બેઝિક કે તટસ્થ માધ્યમમાં એમ બાય થ્રી થાય, ને પ્રબળ બેઝિક હોય તો તુલ્ય દળ બરાબર આણ્વીય દળના છેદમાં એક, મોલેક્યુલર વેઇટ બાય વન અથવા તો એમ બાય વન થાય. એક મોલ પદાર્થમાં રહેલા, એક મોલ પદાર્થ દ્વારા થતા ઇલેક્ટ્રોનની આપ લે. અહીંયા એક મોલ કેમેનો ફોરમાં એક મોલ મેંગેનીઝ જ આવે છે. જ્યારે અલગ વસ્તુ હોય છે ત્યારે હું કહીશ, તો એક મગજમાં ફિટ કરી દેજો મિત્રો, પૂછાય તો આ કામ લાગશે. નેક્સ્ટ નોટ, નીટ જી માટે, K2Cl2S1 માત્ર એસિડિક માધ્યમમાં જ ઓક્સિડેશન કરતા છે, યાદ રાખજો. કેમેનો ફોર એટલે કે પોટેશિયમ પરમેંગેનેટ ત્રણેય માધ્યમમાં ઓક્સિડેશન કરતા હતા. જ્યારે પોટેશિયમ ડાયક્રોમેટ, આનું નામ થાય પોટેશિયમ ડાયક્રોમેટ, એ માત્ર એસિડિક માધ્યમમાં જ ઓક્સિડેશન કરતા હોય, અને એનું પરિવર્તન હંમેશા Cr+3માં જ થાય. અહીંયા Cr+6 છે, પોટેશિયમ ડાયક્રોમેટમાં ક્રોમિયમનું ઓક્સિડેશન +6 છે, એનું હંમેશા પરિવર્તન એસિડિક માધ્યમમાં Cr+3માં જ થાય. હવે એનું તુલ્ય દળ ગોતવું હોય તો શું થાય? તો તુલ્ય દળ બરાબર આણ્વીય દળના છેદમાં એક મોલ પદાર્થ દ્વારા થતા ઇલેક્ટ્રોનની આપ લેની સંખ્યા છે. હવે હું એક મોલ K2Cr2O7 લઉં, એક મોલ K2Cr2O7 લઉં, તો ક્રોમિયમ +6 માંથી ક્રોમિયમ +3 થાય એવા ક્રોમિયમ 2 આવે, કારણ કે મેં તો એક જ મોલ K2Cr2O7 લીધું, પણ એમાં 2 મોલ ક્રોમિયમ આવી ગયા, તો એમાં આપણે શું કરી શકીએ? તો મારે 2 જ લેવા પડે. જો એક ક્રોમિયમ +6 માંથી +3 બનતો હોય તો 3 ઇલેક્ટ્રોનની આપ લે થાય. એવા કેટલા ઇલેક્ટ્રોન છે અત્યારે, એવા કેટલા ક્રોમિયમ છે અત્યારે એક જ મોલ પદાર્થમાં? તો કે 2, તો આ 2 બને, તો કેટલા ઇલેક્ટ્રોનની આપ લે થાય મિત્રો? 6, એટલે મોલેક્યુલર વેઇટ બાય 6 એમ બાય 6. તુલ્ય દળ હંમેશા મોલેક્યુલર વેઇટ બાય 6 એમ બાય 6 થાય, બરાબર? તો એક આ વાત યાદ રાખજો મિત્રો, ક્લિયર? તો ખબર પડી ગઈ ને, ક્રોમિયમ મેં 2 વખત શા માટે લીધું? કે K2Cr2O7 તો એક જ મોલ છે, પણ એમાં ક્રોમિયમ 2 છે, તો એક ક્રોમિયમ +6 માંથી +3 માં જાય તો 3 ઇલેક્ટ્રોન, તો 2 ક્રોમિયમ જાય તો કેટલા? 6, આણ્વીય દળના છેદમાં 6, ભૂલાય નહીં. એક આ યાદ રાખજો કે H2O2 છે ને, એ ઓક્સિડેશન કરતા છે, રિડક્શન કરતા છે. H2O2 જ્યારે ઓક્સિડેશન કરતા હોય ત્યારે H2O માં પરિવર્તન પામે, એટલે કે H2O2 નું પરિવર્તન H2O માં થાય, -1 માંથી -2, એનું રિડક્શન થયું એટલે ઓક્સિડેશન કરતા થઈ ગયો. અને H2O2 જ્યારે રિડક્શન કરતા તરીકે વપરાય ત્યારે O2માં પરિવર્તન પામે. જો -1 માંથી 0 એટલે વધ્યો, ઓક્સિડેશન થયું એટલે રિડક્શન કરતા, અને અહીંયા એ ઓક્સિડેશન કરતા. યાદ રહી ગયું? H2O2 ઓક્સિડેશન કરતા હોય તો શેમાં પરિવર્તન પામે? H2O માં, અને H2O2 રિડક્શન કરતા હોય તો O2માં. તો મિત્રો, રેડોક્સ પ્રક્રિયા ચેપ્ટરની અંદર હું એક MCQ જેવો પ્રશ્ન કરાવીને પૂરું કરું છું. તો ઘણી બધી વખત મિત્રો આવા પ્રશ્ન પૂછાતા હોય કે એ નો ઓક્સિડેશન આંક +3 છે, બી નો ઓક્સિડેશન આંક -2 છે, સી નો ઓક્સિડેશન આંક +2 છે, તો તેના દ્વારા બનતા સંયોજનનું સાચું અણુસૂત્ર જણાવો. આવો પ્રશ્ન પૂછ્યો હોય, મેં તો રેન્ડમ લખ્યા છે, પણ આવું ક્યારે પૂછવામાં આવે કે એ બી સી ડી આવા 4 ઓપ્શન આપ્યા હોય, આમાં કંઈક અણુસૂત્ર હોય, આમાં હોય, આમાં હોય, આમાં હોય,
બરાબર. આમ લખ્યું હોય ધારો કે એ થ્રી બી સી, એ ટુ બી સી ટુ, એ બી થ્રી સી, આવા તમને અલગ અલગ સૂત્ર આપ્યા હોય. એમ કીધું હોય કે આનો ઓક્સિડેશન અંક આટલો, આનો ઓક્સિડેશન અંક આટલો, આનો ઓક્સિડેશન અંક આટલો, તો આપેલામાંથી કયું ઓનું સૂત્ર આપેલ પદાર્થ માટે સાચું થાય, તો તમારે શું કરવાનું? તો કે આ સૂત્રમાં કિંમત મૂકવાની. ધારો કે હું અહીંયા મૂકું થ્રી ટાઈમ્સ એ પ્લસ બી પ્લસ સી, આવું થયું. અહીંયા મૂકવાનું થ્રી, એનો કેટલો તો કે પ્લસ થ્રી, બીનો કેટલો તો કે માઇનસ ટુ, સીનો કેટલો પ્લસ ટુ, પ્લસ છ માઇનસ, સોરી પ્લસ આઠ માઇનસ બે એટલે પ્લસ છ થયો. જો કોઈ પણ સંયોજનનું ઓક્સિડેશન આંક પ્લસ છ હોય તો એ સંયોજનનું હોય, કારણ કે સંયોજન ત્યારે જ બને જ્યારે ટોટલ ઓક્સિડેશન આંક ઝીરો હોય. જો એ ઝીરો થાય તો તમારે એ સૂત્ર પસંદ કરવાનું, પહેલાં એમાં ટ્રાય કરવાની, પછી બીમાં, પછી સીમાં, પછી ડીમાં, બરાબર. તો જ્યારે તમને અહીંયા મને ખબર નહીં આનું સાચું અણુસૂત્ર શું થતું હોય, પણ મેં તમને પેટર્ન સમજાવી દીધી કે આ અણુસૂત્રમાં ઓક્સિડેશન આંક જે સૂત્ર હોય એ સૂત્રમાં ઓક્સિડેશન આંક બધેને મૂકી દેવાના આપ્યા હોય, ટ્રાય કરવાની, જેમાં ઝીરો થઈ જાય એ સંયોજનનું સાચું અણુસૂત્ર હોય. એક જ ઓપ્શન એવો હશે કે જેમાં ઝીરો થઈ જાય. અત્યારે મને ખબર નથી એટલે મેં સાચો ઓપ્શન નથી લખ્યો કદાચ, બરાબર, પણ ટ્રાય કરવાની. જો હું બીજામાં ટ્રાય કરી દઉં, આમ થાય ટુ એ પ્લસ બી પ્લસ ટુ સી, એનો પ્લસ ત્રણ, બીનો માઇનસ બે પ્લસ ચાર, બે બે ચાર થઈ ગયું ને, પ્લસ બે એટલે ચાર, પ્લસ છ માઇનસ બે પ્લસ ચાર, ને દસ માઇનસ બે એટલે પ્લસ આઠ, આ પણ નથી, સમજાય. જ્યારે હવે એવી રીતના આમાં એ પ્લસ થ્રી બી પ્લસ સી આવવું હોય, એમાં કેમ થાય તો કે પ્લસ ત્રણ માઇનસ ટુ અને પ્લસ ટુ, ત્રણ ને બે પાંચ, માઇનસ માઇનસ પ્લસ છ અગિયાર. આવી રીતના એક અણુસૂત્ર એવું આવે કે જેમાં જવાબ કેવો થઈ જતો હોય ટોટલ ઝીરો, એ આપણું સાચું અણુસૂત્ર હોય. તો મિત્રો, રેડોક્સ પ્રક્રિયાઓ નામનું ચેપ્ટર આઠમાં, ચેપ્ટર નંબર આઠ ધોરણ અગિયાર પાર્ટ ટુમાં જે હતું એ આપણે પૂરું કર્યું. અત્યારે બધી રીતના હજી કંઈ આગળ પ્રોબ્લેમ હશે તો આપણે આગમાં વિચારશું. આઈ હોપ કે તમને બધાને સમજાઈ ગયું હશે મિત્રો. તો આજના માટે આટલું મિત્રો, વધારે નેક્સ્ટ ટાઈમ પ્રેક્ટિસ કરતા રહેજો. આ ચેપ્ટર માટે આટલું, અસ્તું.